ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। जय श्री कृष्ण। बदा विद्यार्थी मित्रों ने बदा मजा में हशो, आनंद में हशो। छेल्ले आपणे सूत्र भण्या हता, स्पृशो अनुदके क्वीन, घृतस्पृक इत्यादि रूपोनी आपणे सिद्धि करी थी। त्यारे हवे आपणे सूत्र भणवा जई रह्या छीए, रवो रूपधाया दीर्घ इक। केवुं सूत्र छे? रवो। हवे र पहेला अर्धो छे એટલે એ સ્વાભાવિક છે કે વ્યંજનની ઉપર જ આવે, એટલે અહીંયા આપણે અડધો ર એમ ન લખાય, એટલે એ ર અહીંયા આવી ગયો, એટલે એને બોલાય છે રૂપો રૂપ રૂ રસ્વ છે, રૂપ ધાયા દીર્ઘ ઈક। શું સૂત્ર બોલશું? રવો રૂપ ધાયા દીર્ઘ ઈક। ર છે એ ર અહીંયા પહેલાં અડધો બોલવાનો છે, એટલે કહેવા માગે છે ર અને વ અડધો છે, એનું છે આ ઓસવાળું રૂપ રવોહો, એટલે કે ર અને વની ઉપધાને ર અને વની ઉપધાને ઉપધાના ઈકને દીર્ઘ થાય છે। રકાર અને વકાર જે હોય એની પૂર્વમાં ઈક પ્રત્યાહાર હોય તો એની ઉપધામાં હોય તો એને દીર્ઘ થાય, એવું આ સૂત્ર કહે છે। સૂત્રનો આપણે વૃત્તિ જોઈએ। वृत्ति शू छे? जो रेफ शांतयो हो उपधाया दीर्घो इक। शू कहे छे? रेफ शांतयो हो एटले के रकार अने मूर्धन्य एवो जे शकार, रेफ शांतयो हो उपधाया दीर्घ इक। तो अमारे आ टीका में रेफ शांतयो हो लख्यू छे, पण एक्चुअल में शांतयो हो ना होवू जोईए, वांतयो हो होवू जोईए, एटले तमे जो तमारे भूल हो तो सुधारी लेजो। एट्ले आपणे बोलवानुं रेफ वांतयो उपधाया दीर्घ इक। अर्थ शू करशू? तो के रेफ वांतयो एटले के रेफांत अने वकारांत शब्दोनी उपधामां आवेला इकने दीर्घ थाय छे। कोने दीर्घ थाय छे? रेफांत अने वकारांत शब्द होवो जोईए, एटले के रेफ अंतवाळो शब्द होवो जोईए अथवा तो वकार अंतवाळो शब्द होवो जोईए। तो रेफांत अने वकारांत शब्दनी उपधाने दीर्घ उपधामां आवेला ईकने दीर्घ थाय छे। पदांतनी स्थितिमां एटले के पदांते एटले पद ने अंते। पेलुं आपणे उदाहरण जोईए, पीपठीही। कयुं उदाहरण छे? पीपठीही। तो पीपठीही छे ने छोकराओ पठ धातु छे। जुओ तमे आगळ ज्यारे प्रकरण भणशो त्यारे एमां एक सन्नंत प्रकरण आवशे। क्यूँ प्रकरण आवशे? सन्नंत एटले के सन प्रत्यय लगाड़नारू एक प्रकरण छे, एक सूत्रो छे एमां सन प्रत्यय करनारा। ए सन प्रत्यय इच्छा दर्शक छे, एटले के इच्छा एवा अर्थमां लागे छे, जेम के पठी तुम इच्छती, तो पठ धातुने सन लगाड़वानो, पठ धातुને सन लगाड़ी अने पठ वत्ता सन द्वित्व थाय, पठ पठसन लोप थाय प पठसन, प नानो ई थाय पी पठसन, पी पठी स सन नानो लोप थाय एटले पी पठी स आवुं बन्युं। तो आवो जे धातु बने छे पी पठी स एने सन्नंत धातु कहेवाय। एवी रीते खाद होय तो खाद खाद स, ख खाद स, च खाद स, ची खादी स, ची खादी स, आ सन्नंत धातु बन्यो। पी पठी स, ची खादी स। भू धातु होय तो बु भू स, पी पठी स, चीखादी स, बुभूष। तो पी पठी स तमारे एम केवुं छे? सह बालक पठितुम इच्छति, एवुं तमारे केवुं होय? तो त्यां आपणे सह बालक पठितुम इच्छति एवुं ना केवुं, एनी जग्याए आटलुं कही शकाय पी पठिष्यति, બેનો મિનિંગ એક થાય, પઠિતુમ ઈચ્છતિ અને પી પઠિષ્યતિ। તો એવો સન્નંત પ્રકરણ આવશે। તો એ સન્નંત પ્રકરણમાં પઠ ધાતુને સન પ્રત્યે લગાવીને પી પઠિસ આવું બને છે। શું બને છે?
पी प ठीस संनंतनो आ स छे, बराबर छे। અને આદેશ પ્રત્યયો સૂત્રથી આ દંત્ય સ નો મૂર્ધન્ય શ થાય, પી પ ઠી શ મૂર્ધન્ય શ, કયા સૂત્રથી કર્યો? આદેશ પ્રત્યયો। હવે પી પઠિશ આ જે સંનંત ધાતુ બન્યો, કયો ધાતુ બન્યો? પી પઠિશ, બરાબર છે। સંનંત પ્રક્રિયા પ્રકરણમાં તમને બતાવવામાં આવશે। હવે આ સકારંત શબ્દ બન્યો, આ સકારંત શબ્દોની સિદ્ધિ આપણે જઈશું। આવો પી પઠિશ, તો આપણે સકારાંત શબ્દોની હવે સિદ્ધિ આપણે અહીંયા જોવાની છે। તો પી પઠિશ વત્તા શું શું કરશું? પી પઠિશ વત્તા શું, જો આ મૂળમાં દંત્ય સ હતો, પછી આદેશ પ્રત્યયથી મૂર્ધન્ય સ કર્યો, અને પી પઠિશ આનો અર્થ થાય ભણવાની ઈચ્છા કરનારો, હો ને, ભણવાની ઈચ્છા કરનારો। તો પી પઠિશ વત્તા શું ઇતિ સ્થિતે, આ સ્થિતિ થઈ, પી પઠિશ વત્તા શું, અને પી શુંમાં વધશે માઇનસ સ, અને અલ્ગ્યાભ્યો દીર્ઘાત સુધી પ્રોક્તમ અલથી કર નાખો લોપ, એટલે શું ખાલી આટલું વધ્યું તમારે પી પઠિશ, હે ને, આ જીરો પી પઠિશ। હવે જો આ જે છે એ મૂળમાં આપણે આ દંત્ય સ હતો, શું હતો? મૂળમાં દંત્ય સ હતો, આદેશ પ્રત્યયો સૂત્રથી અહીંયા આપણે સત્વ કર્યું દંત્ય સને, એટલે મૂળ અહીંયા દંત્ય સ છે, બરાબર છે, હે ને, આદેશ પ્રત્યયોથી સનો સ થયો છે ને। હવે જો સસ જુષો રૂહુ સૂત્ર એમ કહે છે કે હું મૂર્ધન દંત્ય સનો હું રૂહ કરું, તો અહીંયા કયો સ છે? મૂર્ધન્ય સ, કયો છે? છે ને મૂર્ધન્ય સ છે। તો સસ જુષો રૂહુથી આ સ નો રૂ થાય ન થાય, કારણ કે સ સજુષો રૂહુ એ દંત્ય સ હોય અથવા સજુષનો સ હોય તો એનો રૂ કરે છે। પણ તમે એક સૂત્ર ભણી ગયા પૂર્વત્રા સિદ્ધમ, એ સૂત્ર શું કહે કે ભાઈ સપાદ સપ્તાધ્યાયી પ્રતિ ત્રિપાદી અસિદ્ધા અને ત્રિપાદ્યામાંથી પૂર્વમ પ્રતિ પરમ શાસ્ત્રમ અસિદ્ધમ સ્યાત। તો આદેશ પ્રત્યયો સૂત્રથી જે દંત્ય સ નો મૂર્ધન્ય શયો થયો છે, શ આદેશ પ્રત્યયોના નંબર છે 8 3 59, આદેશ પ્રત્યયોના નંબર 8 3 59, આનેથી આપણે મૂર્ધન્ય શ કર્યું, બરાબર। અને સસ જુષો રૂહુનો છે 8 2 67, શું છે? 8 2 67, એટલે આઠમા અધ્યાયનું બીજા પાદનું આટલામું સૂત્ર, આ ત્રીજા આઠમા અધ્યાયનું ત્રીજા પાદનું 59મું સૂત્ર, આ આદેશ પ્રત્યયો છે, અને આ સસ જુષો સ સ જુષો રૂહુ આ છે, અને આ છે આદેશ પ્રત્યયો। હવે જો આદેશ પ્રત્યયોથી સ નો સ થયો છે, એ સ સજુષો રૂહુ એવા જે ત્રિપાદિસ્થ સૂત્ર છે, ત્રિપાદિસ્થ સૂત્ર છે ને, એ ત્રિપાદિસ્થ પૂર્વ સૂત્રની દ્રષ્ટિએ અસિદ્ધ છે। આ ત્રિપાદિસ્થ પૂર્વ સૂત્ર છે ને, હે ને, આ પૂર્વ છે, આ પર છે, તો સ સજુષો રૂહુ એવા ત્રિપાદિસ્થ એટલે કે ત્રિપાદીમાં આવેલું જે સૂત્ર છે એ પાછું પૂર્વ સૂત્ર છે, એ પૂર્વમ પ્રતિ, આ પૂર્વની પ્રત્યે પરમ શાસ્ત્રમ અસિદ્ધમ સ્યાત, પૂર્વ સૂત્રની દ્રષ્ટિએ પર શાસ્ત્ર શું થાય? અસિદ્ધ થાય, પૂર્વમ પ્રતિ પરમ શાસ્ત્રમ અસિદ્ધમ સ્યાત। આમ જોવા જઈએ તો પૂર્વત્રા સિદ્ધમ સૂત્ર એમ કહે છે કે ભાઈ સપાદ સપ્તાધ્યાયી પ્રતિ ત્રિપાદી અસિદ્ધા, સવા સાત અધ્યાયની દ્રષ્ટિએ, સવા સાત અધ્યાયની દ્રષ્ટિએ, એટલે સાતમો અધ્યાય પૂરો થાય અને 7 1 અને આઠમા અધ્યાયનું પહેલો પાદ અને પછી જેટલા સૂત્ર હોય, આ થયું સવા સાત અધ્યાય, તો સવા સાત અધ્યાયની દ્રષ્ટિએ ત્રિપાદીના સૂત્રો અસિદ્ધ થાય, તો
तो सवा सात अध्यायनું કોઈ સૂત્ર આવ્યું હોય તો અસિદ્ધિની વાત આવે ને. અહીંયા તો બંને જ ત્રિપાદીના સૂત્ર છે છે ને, ત્રિપાદી 8-2, 8-3. તો ત્યાં શું કરવું એટલે એના માટેનું વિધાન છે કે પૂર્વ ત્રિપાદ્યામ અપી, ત્રિપાદી જે સૂત્રો છે એમાં પણ પૂર્વમ પ્રતિ પરમ શાસ્ત્રમ અસિદ્ધમ સ્યાત, પૂર્વ સૂત્રની અપેક્ષાએ પર સૂત્ર અસિદ્ધ થાય. તો પીપઠિશ છે ને, અહીંયા તમારે સસજ ઉસરૂહ આ પૂર્વ સૂત્ર તમે લગાડવા આવો છો, બરાબર છે? તો પૂર્વ સૂત્ર જેવું તમે લગાડવા આવો તો અહીંયા શું દેખાય? મૂર્ધન્ય સ છે. તો કે વાત સાચી ભાઈ, પણ ત્રિપાદ્યામ અપી પૂર્વમ પ્રતિ પરમ શાસ્ત્રમ અસિદ્ધ, પૂર્વ સૂત્ર એટલે સસજ ઉસરૂહ લગાડવા આવો તો પર સૂત્ર જે અહીંયા આદેશ પ્રત્યયો હોથી તમને અહીંયા શર્તવ કર્યું હતું એ શું દેખાય? અસિદ્ધ દેખાય. અસિદ્ધ દેખાય એટલે એને શું મનાય? દંત્ય સ મનાય. ખ્યાલ આવ્યો? દંત્ય સ મનાય તો સસજ ઉસરૂહથી કાર્ય થઈને શું બને? રૂ. એટલે બની ગયું પી પ ઠી, રૂનો વૈધ ર, પીપઠીર બન્યું. ખબર પડી? એટલે એ જ વાત કરી છે જો. એટલા માટે આ સૂત્રની શરૂઆતના ભૂમિકામાં જો લખ્યું, ઋત્વમ પ્રતિ સત્વસ્ય અસિદ્ધત્વાત. એટલે કે આ ઋત્વ જ્યારે કરો ત્યારે સત્વ અસિદ્ધ થાય. અસિદ્ધ થવાના કારણે ઋત્વમ પ્રતિ સત્વસ્ય અસિદ્ધત્વાત, ઋત્વ જ્યારે કરવા જાઓ છો ત્યારે સત્વ અસિદ્ધ થવાના કારણે આ મૂળ સકારનો મનાય ને આવો મનાય, આવો દંત્ય મને, એથી કરીને પાછો સસજુસો રૂહથી રૂ થઈ ગયો, રૂનો વધેર. એટલે લખ્યું ઋત્વમ પ્રતિ સત્વસ્ય અસિદ્ધત્વાત સસજુસો રૂહુ ઇતિ ઋત્વમ. તો ઋત્વ કરી દો એટલે તમારે બની ગયું પી પઠિર. આવો શબ્દ બન્યો. કેવો બન્યો? પી પઠિર. કંઈ છે નહીં, સાવ સહેલું છે. પી પઠિર સુધી આપણે કર્યું હતું, અહીંયા દંત્ય સનો મૂર્ધન્ય સ કર્યો હતો, આદેશ પ્રત્યયો હતી, પી પઠિશ બન્યું. ત્યારબાદ સસજુસો રૂહુથી આપણે અહીંયા આ સનો રૂ કરવો છે. શું કરવો છે? સસજુસો રૂહથી મૂર્ધન્ય સનો રૂ કરવો છે. તો સસજુસો રૂહ કે ભાઈ હું મૂર્ધન્ય સનો રૂ કરતું નથી, તો કે ચિંતા ના કર, એ મૂર્ધન્ય સ નથી, એ હકીકતમાં એના મૂળમાં તું જઈશ ને તો એ દંત્ય સ છે. તો સસજુસો કે વાંધો નહીં, તો હું લાગીશ, એટલે લાગી ગયું. એના માટેની આ બધી લપ કરી. હા, ન સમજાય તો આટલું સમજી લેવાનું ખાલી, કે ભાઈ મૂર્ધન્ય સ છે એ મૂળમાં દંત્ય સ હતો એટલે સસજસુ રોહુ લાગ્યું, અને લાગ્યું એટલે ર થયું, એટલે પી પઠીર આવી સ્થિતિ આપણે પહોંચ્યા. હા, ચિંતાનો વિષય નથી. કંઈ ના સમજાય તો સમજવાનું કે મૂર્ધન્ય સ છે એ પહેલાં તો દંત્ય સ હતું ને, હે ને, એટલે આ એ અંદર એ જ પડેલો છે, એટલા માટે સસજસુ રૂહુ લાગ્યું અને રૂનો ર કર્યો એટલે પી પઠીર એવું બન્યું. પછી હવે આ સૂત્ર લાગશે. હવે આ સૂત્ર લગાડો બેટા. આ કે છે રેફ અને વકારાંત. રેફ તો રેફ અંતે છે, વકારાંત નથી, રેફાંત છે. તો એની ઉપધાને, ઉપધામાં હોવો જોઈએ ઈક, તો ઉપધામાં ઈક છે ઈ, હે ને, ઈકનો કોઈ પણ હોય પણ આ ઈ છે. ઓકે, તો એને દીર્ઘ કરો એટલે શું થાય? પી પ ઠીર થઈ ગયું. અને આ ર છે એ રનો શું થાય? સસજુસો રૂહુથી રૂ તો થઈ ગયો, રૂનો કર્યો ખરાબ અસાનેર વિશે કંઈ છે ને, એટલે રનો થઈ રહ્યો વિસર્ગ. શું થયું? પી પઠીહી એટલે ભણવાની ઈચ્છાવાળો. ભણવાની ઈચ્છાવાળો હોય તો આ બધું કષ્ટ એને સહન કરવું જ પડે ને ભાઈ. આપણે પીપઠીની સાધનિકામાં થોડુંક સહન કરવું પડે. એ વ્યાકરણ ફર્સ્ટ ટાઈમ ભણીએ ત્યારે થોડું કષ્ટ પડે, પછી તો એમાં ઘી સાકર જ છે, ઘી કેળા જ છે, લાડવા જ છે, પણ પહેલાં તો કષ્ટ પડવાનું છે ભાઈ. અત્યંત અગ્રે અમૃતોપમમ, હે, શરૂઆતમાં અમૃત જેવું લાગે અને પછી ઘણું પરિણામે વિષ જેવું હોય ઘણું, પણ આ પરિણામે તમને થોડુંક પહેલાં શરૂઆતમાં તમને વિષ જેવું લાગશે કે આહા કેમ કંટાળો આવે છે, અને પછી અમૃત જેવું લાગશે. પીપઠીહી આવું રૂપ બની ગયું. હવે પીપઠીશ વત્તા આવું કશું જ નથી. આ પીપઠીશ છે ને મૂર્ધન્ય સ, પીપઠીશ ધન ઔ, અહીંયા ઔ વિચારી લો. પીપઠીશ વત્તા ઔ ભેગડી પીપઠીહી પપટી પીપઠીશ ઔ. પ્રથમા દ્વિવચનમાં કોઈ વિશેષ કાર્ય થતું નથી અને ભેળવી દો પીપઠીશ ઔ. આવી જ રીતે અન્ય અજાદી વિભક્તિના પ્રત્યયો આવે તો પણ પીપઠીશ વત્તા જસ નો અસ પીપઠીશ, હે ને, પીપઠીહી પીપઠીશ ઔ પીપઠીશ પીપઠીશમ પીપઠીશ ઔ પીપઠીશ પીપઠીશા, હે ને, પીપઠીરભ્યામ પીપઠીશા અને પીપઠીરભ્યામમાં શું કરશું? કાંઈ સહેલું એનું એમ જ. પીપઠીશ મૂર્ધન્ય સ હતું ને, હે, પીપઠીશ વત્તા ભ્યામ, બરાબર, સસજુસો રૂહુ અને સનો કર્યો ર, એટલે પીપઠીર વત્તા બ્યામ, બસ એમનું એમ ભેગું કરી દો પીપઠીર બ્યામ. ત્યાં તમને એમ થાય કે ભાઈ રૂવો રૂપ દાય દીર્ઘ ઈકહ સૂત્રથી
पदांत में रेफनी पूर्व में आवेला उपधा एवं ईक ने दीर्घ करो एटले पीपठीर ब्याम रनी उपधा में दीर्घ कर दियो पीपठीर ब्याम पीपठीर पीपठीर बी है ना पीपठीर ब्याम पीपठीर बी ही हाँ पीपठी शे पीपठीर ब्याम पीपठीर ब्य पीपठीशह पीपठीर ब्याम पीपठीर ब्यह पीपठीशह पीपठीशोह पीपठीश्याम पीपठीशी पीपठीशोह हवे हवे पीपठीशो हवे शू पाव्या एटले मूळ शब्द तमारो छे मूर्धन्य श वाळो केवो पीपठीश केवो छे पी प ठीश वत्ता सुप शू छे पीपठीश वत्ता सुप आ साधनिका આપણે બે રીતે કરશું આમાં બે રૂપ બને એટલે થોડું સમજવાનું છે વાશરી સૂત્ર પૂર્વમાં તમે જે ભણી ગયા એ વિસર્ગનો વિસર્ગ વિકલ્પે કરે છે એટલે એમનું એમ રહે છે એકવાર વિસર્ગ કરીએ અને જ્યારે વિસર્ગ ન થાય ત્યારે વિસર્જની યસ્ય સહ સૂત્રથી વિસર્ગનો શું થઈ જાય સ થઈ જાય અને એ સનું સ્તુત્વ થઈને મૂર્ધન્ય શ થઈ જાય એટલે પીપઠી શું અને પીપઠી શું આવા બે રૂપો આમાં બનશે જે તમને હું હમણાં સમજાવું છું અત્યારે જે હું બોલ્યો એ જ બોલ્યો જે બધું બોલ્યો એ જ બોલ્યો જો પી પ ઠીશ વત્તા સુ થયું સપ્તમી બહુવચનમાં બરોબર હવે આ સત્વ તો અસિદ્ધ છે આપણે પહેલાં જ વાત કરી હે ને આ સત્વ તો આદેશ પ્રત્યે અસિદ્ધ છે મૂળમાં તો પીપઠીસ જ હતું એટલે ઋત્વ થશે ઋત્વનો વધશે ર એટલે શું થયું પી પ ઠી શનો શું થયો રૂ ઋનો વૈધો ર એટલે પીપઠીર વધતા શું આ સ્થિતિ થઈ હે હવે પછી ઈકને દીર્ઘ કરો આ ઈક છે ને રવો રૂપધાયા રની ઉપધાને દીર્ઘ કરો એટલે શું બન્યું પી પ ઠીર ધન શું હવે વિચારો ખરવસાનયુર વિસર્જનીય વિસર્જનીય સૂત્રથી પદાંતમાં રેફને વિસર્ગ થશે પદને અંતે આ રેફ છે રેફને શું થશે વિસર્ગ પી પ ઠી આ રેફને કરો વિસર્ગ વત્તા સુ આ રૂપ થયું હે ને પીપઠી સુ હે ને વિસર્ગ કર્યો ને પીપઠી સુ હવે વાશરી જે હું બોલ્યો તો એ જ એ સૂત્રથી શર પરમા હોવાથી આ શર પરમા છે ને એટલે વાસરેથી સર્વપરમાં હોવાથી વિસર્ગ જે છે ને આ વિસર્ગ છે વિસર્ગને વિકલ્પે વિસર્ગ કરે એટલે વિસર્ગને વિકલ્પે વિસર્ગ કરો એટલે પી પ ઠી સુ કયું લગાડ્યું અહીંયા વાશરી વાશરી સૂત્રથી શું કર્યું આપણે વાસરી સૂત્રથી વિસર્ગને વિકલ્પે વિસર્ગ એટલે પીપઠી સુ આ એક રૂપ બન્યું બન્યું વાસરી લગાડ્યો યાદ રાખજો વાસરીથી વિકલ્પે વિસર્ગને વિસર્ગ એટલે પીપઠી શું બન્યું અને જ્યારે અહીંયા લગાડ્યું હતું આપણે જ્યારે અહીંયા વાસરી અહીં નહીં લાગે જ્યાં વાસરી લાગ્યું અહીંયા અહીંયા વાસરી લાગ્યું ને છોકરાઓ એટલે આવું રૂપ બન્યું પણ જ્યારે અહીંયા વાસરી નહીં લાગે વા છે એટલે વિકલ્પે છે એટલે એકવાર લાગે ને એકવાર ન લાગે તો જ્યારે નહીં લાગે ત્યારે શું કરશું તો ત્યારે વિસર્જનીય સહથી વિસર્ગને સ થશે એટલે અહીંયા આપણે એ સ્થિતિ લખીએ છીએ પી પ ઠી આ વિસર્ગને શું કરવાનો સ દંત્ય સ પી પ ઠીસુ બન્યું હે પી પઠીસુ એક આ રૂપ રહ્યું પીપઠી શું અને એક છે પીપઠી શું થયું એટલું એટલે આવી સ્થિતિએ પહોંચી આપણે બે સ્થિતિ થઈ પીપઠી શું અને પીપઠી શું હે ને અહીંયા દીર્ઘ છે
જ્યારે વિસર્જનીયસ્ય સહ થી વિસર્ગનો શું આપણે કર્યો દંત્ય સ ત્યારે પી પ ઠીસ અને સુ યાદ રાખજો. હવે વિચારો આગળનું સૂત્ર આવે છે નું વિસર્જનીય શર વ્યવાયે પી હા ને તમે આદેશ પ્રત્યયો સૂત્ર વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છો એ સૂત્ર એમ કીધું ઈણ કુભ્યામ પરસ્ય રસાભ્યામ નો અણ સમ ના એ તો નનો અણ કરે નામ્યંતસ્તા ખબર આમ ઈણ કુભ્યામ પરસ્ય આદેશ પ્રત્યયો શું કહે છે કે ભાઈ ઈણ ઈણમાં એટલે ઈ ઊ રૂ લૃ હે ને ઈણ ઈણ પરમા ઈણથી પરમા ઈણથી પરમા દંત્ય સનો અથવા કુ એટલે કવર્ગથી પરમા ઈણથી પરમા ઈણથી પરમાં રહેલા કવર્ગથી પરમાં રહેલા દંત્ય સનો મૂર્ધન્ય શ કરનારું સૂત્ર હતું આદેશ પ્રત્યયો. એ સૂત્રની વૃત્તિ અને ટીકા જોજો એટલે તમને વિશેષ અર્થનું એમાં જ્ઞાન થશે. એટલા માટે આપણે અહીંયા હવે મૂર્ધન્ય સ અહીંયા ક્યાંક કરવાનો થાય છે. અહીંયા પણ જો લાગતો હોય તો અહીંયા પણ કરવાનો થાય છે. તો પીપઠીમાં ઈ છે હાલો અને અહીંયા પણ ઈ છે હે ને તો અહીંયા અહીંયા ઈણ છે ઈણ ઈણથી પરમાં દંત્ય સ છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે પણ વચ્ચે અહીંયા વિસર્ગ આવી ગયો હે ને આ ઈણથી પરમાં પીપઠીમાં ઈ છે કે નહીં ઈણ કુભ્યામ પરસ્ય તો એ આ ઠીમાં ઈથી પરમાં આ દંત્ય સ અને મૂર્ધન્ય શ કરવો છે. આ ઠીમાં ઈણથી પરમાં રહેલા દંત્ય સ અને મૂર્ધન્ય શ કરવો છે. હવે વચ્ચે અહીંયા દંત્ય સનું વ્યવધાન છે અને અહીંયા વિસર્ગનું વ્યવધાન છે કારણ કે આદેશ પ્રત્યયો સૂત્ર એમ કહે છે કે વચ્ચે કોઈ વ્યવધાન ના હોવું જોઈએ. ઈણ અથવા કવર્ગથી પરમાં દંત્ય સનો કે હું મૂર્ધન્ય શ કરું તો મૂર્ધન્ય શ થાય નહીં કારણ કે આદેશ પ્રત્યયો એની શરત ઘટતી નથી. એટલા માટે આ સૂત્ર બનાવવું પડ્યું કે ભાઈ સાંભળો આદેશ પ્રત્યયોને કીધું ચિંતા ન કરો વચ્ચે કે નુમ હશે ને નુમનો ન ચાલશે તુતારે તું મૂર્ધન્ય શ કરી દેજે. વિસર્જનીય વિસર્ગ હશે તોય વાંધો નહીં અથવા શર શર એટલે સસસર એ હોય તો કે વ્યવાયેપી એટલા વચ્ચે આવી જશે ને એનું વ્યવધાન આવી જાય ને તો પણ ચિંતા કરતા નહીં. એટલે આ સૂત્ર એક નવો અર્થ પેદા કર્યો કે એ તૈ પ્રત્યેકમ વ્યવધાનેપી આમાંથી કોઈ પણ એકનું વ્યવધાન હોતે છતે પણ કે ઈણકુભ્યામ પરસ્ય જો ઈણ અને કવર્ગથી પરમા દંત્ય સ હશે સસ્ય મૂર્ધન્યાદેશ તો એને તમારે મૂર્ધન્યાદેશ કરવાનો. શું કરવાનો? મૂર્ધન્યાદેશ. એટલે માટે હવે વિચારો કે અહીંયા આ સૂત્રથી એટલે કે સૂત્રનો અર્થ મેં તમને કીધો નુમ પાછો અર્થ બોલું નુમ વિસર્જનીય એટલે કે વિસર્ગ અને શર પ્રત્યાહારમાં આવેલા વર્ણો આમાંથી પ્રત્યેકનું કોઈનું પણ વ્યવધાન હોય તો પણ ઈણ પ્રત્યાહારના વર્ણો અને કુ એટલે કે કવર્ગના વર્ણોની પાછળ આવેલા દંત્ય સકારને મૂર્ધન્ય સકાર રૂપે આદેશ થાય છે. તો પીપઠી હિસુ અને પીપઠી સુમાં ઈણમાં ઠી છે એની પાછળ વિસર્ગ અને શર સકાર આવેલો છે તો એનું વ્યવધાન બે જગ્યાએ હોવા છતાં પણ તમારે મૂર્ધન્ય આદેશ થશે એટલે અહીંયા પીપઠી સુ અહીંયા પણ મૂર્ધન્ય સ કરો એટલે આવું રૂપ બનશે પી પ ઠી હિ સુ બન્યું પીપઠી શું બન્યું હે ને અને અહીંયા પણ મૂર્ધન્ય શકાર કરો પી પ ઠીસ આ દંત્ય સ છો પીપઠીસ વત્તા શું બે જગ્યાએ વિસર્ગનું ને સનું વ્યવધાન હોય તો પણ એ કે મૂર્ધન્ય સકાર થાય એટલે અહીંયા પી પઠીસ આ સુનો કરી દીધો શું આટલું થયું. હવે જો સ્ટુનાષ્ટુ એ સ્ટુત્વ કરો મૂર્ધન્ય સનો યોગ છે તો દંત્ય સનો સ્ટુનાષ્ટુ સૂત્ર ભણી ગયા દંત્ય સનો પાછો મૂર્ધન્ય સ કરી દો પી પઠીસુ થયું આ એક રૂપ બન્યું વિસર્જનીય સ્ય સહથી સ કર્યો પછી આમ કર્યું અહીંયા કર્યું તો પી પઠીસુ એક રૂપ બન્યું અને એક રૂપ આ રહ્યું પી પઠીસુ વિસર્ગવાળું એટલે બે રૂપ બન્યા એટલે પી પઠીસુ પી પઠીસુ આવા બે રૂપો તૈયાર થયા એટલે એના રૂપો પી પઠીસી પી પઠીસો પી પઠીસુ
પીપઠ્યુષુ એમ બન્યો છે. ત્યારબાદ હવે શબ્દ બતાવે છે ચીકીહી, ચીકીર્ષૌ, ચીકીર્ષઃ. તો ચીકીહીના રૂપો કેમ ચાલે, ચીકીહીના રૂપો કેવી રીતે ચલાવવા? તો મિત્રો, જેમ સંનંત પ્રયોગ છે, તમારે સંનંત રૂપ છે પીપઠીશ, એવી જ રીતે ચીકીર્ષતી, કોઈ પણ ક્રિયા કરવાને ઈચ્છવાની વાત આવે, કર્તુમ ઈચ્છતી, હે ને, ક્રિયા કરવાની ઈચ્છે છે, એ કોઈ પણ ક્રિયા હોય, કર્તુમ ઈચ્છતી, તો એને કહેવાય ચીકીર્ષતી. કર્તુમ ઈચ્છતી ચીકીર્ષતી. હવે એ ચીકીર્ષતી, જેમ પીપઠીષતી, પીપઠીષતી એટલે ભણવાની ઈચ્છા કરે છે, પીપઠીષતી એટલે ભણવાની ઈચ્છા કરે છે. તો પીપઠીષતી ઉપરથી આપણે પીપઠી હી આવું રૂપ બનાવ્યું, પીપઠીહી આવું રૂપ બનાવ્યું. કયું રૂપ બનાવ્યું? પીપઠીહી એટલે કે ભણનાર, ભણવાની ઈચ્છા કરનારો. એમ ચીકીહી એ પણ ચીકીર્ષતી ઉપરથી ચીકીહી છે. ચીકીર્ષતીનો મિનિંગ થાય કરવાને ઈચ્છે છે, તો ચીકીહીનો મિનિંગ થાય શું છે? કરવાને ઈચ્છનાર. સન્નન ધાતુ ઉપરથી ધાતુ સાધિત શબ્દ બનાવ્યો કહેવાય, એટલે ચીકીહીનો અર્થ થાય કરવાની ઈચ્છાવાળો. પીપઠીહી એટલે શું? તો કે ભણવાની ઈચ્છાવાળો. ચીખાદીશ, એવી રીતના જેટલા પણ ધાતુ છે એની ઉપરથી તમે આવા શબ્દો બનાવી શકો છો. તો ચીકીર્ષમાં પણ શું કરવાનું? તો કે ભાઈ ચીકીર્ષ, ચીકીર્ષમાં શું કરશું? ચીકીર્ષ અને વત્તા સુ, ચીકીર્ષ વત્તા સુ. હલગ્યાભ્યો દુર્ગાત સુતિષ્ય પ્રોક્તમ અલ, એ સૂત્રથી સનો, સુનો જે સ છે એ સનો લોપ થશે, અને ઓની જેમ જ મૂર્ધન્ય સ, એટલે આટલું વધશે ચીકીર્ષ. આ સુનો લોપ થઈ ગયો, હલગ્યાભ્યો દુર્ગાત સુતિષ્ય પ્રોક્તમ અલથી સુનો શું થયો? લોપ થયો, તો ચીકીર્ષ થયું. હવે જે આ ચીકીર્ષનો મૂર્ધન્ય સ છે, એ મૂળમાં તો સંનંતનો દંત્ય સ જ હતો આદેશ પ્રત્યયોથી, એટલે એ આપણે, તમે સમજો કે એ સકાર અસિદ્ધ છે. એટલે રાજસ્ય સૂત્રથી કહે છે કે સંયોગાંત, સંયોગને અંતે આવેલો હોય જે સ છે, તો એ સકારનો લોપ થશે. રાજસ્ય, રાજસ્ય સૂત્ર તમે ભણી ગયા, એ કહે છે રથી પરમાં દંત્ય સનો લોપ થાય. રાત, રાત એટલે રથી પરમાં, સસ્ય એટલે સનો, રથી પરમાં દંત્ય સનો લોપ થાય. તો ચીકીર્ષ છે, ચીકીરમાં કી પછી જ્યાં રેફ છે કે નહીં, તો રથી પરમાં દંત્ય સ નથી, કયો છે? મૂર્ધન્ય સ છે. પણ રાજસ્ય જ્યારે લગાડવાઓ ત્યારે પેલો આદેશ પ્રત્યયો સૂત્રથી જે સત્વ થયું છે અસિદ્ધ મનાય, અસિદ્ધ મનાય એટલે દંત્ય મનાય, દંત્ય મનાય એટલે માટે તમારે રાજસ્ય સૂત્રથી એનો લોપ થઈ જશે, અને લોપ થયા પછી વધશે, તમારે કયો રૂપ બનશે? ચીકીર. શું બનશે? ચીકીર, આવું ચી કીર, સનો લોપ થઈ ગયો રાજસ્ય. ચીકીર બની ગયા પછી ખરવસાનો વિસર્જનીય થી રનો કરો વિસર્ગ, વિસર્ગ કરશો એટલે બનશે ચીકીહી, ચીકી ચીકી. ચીકી એટલે કરવાની ઈચ્છાવાળો, કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છાવાળો, ઉત્સાહવાળો હોય એને ચીકીહી કહેવાય. બરાબર છે? બસ એવી રીતે ચીકીર્ષ વત્તા ઓ, શુંની જગ્યાએ શું લગાડશું? ચીકીર્ષ વત્તા ઓ, ભેળવી દો ચીકીર્ષ ઓ, હે ને, ચીકીર્ષ વત્તા ઓ, ચીકીર્ષ ઓ, ચીકીહી ચીકીર્ષો, ચીકીર્ષ, ચીકીર્ષ વત્તા જસ, જસ જસનો અસ, ચીકીર્ષ, ચીકીહી ચીકીર્ષો, ચીકીર્ષ, ચીકીર્ષમ, ચીકીર્ષો, ચીકીર્ષ, ચીકીર્ષા, ટાનો આ ભેળી દો, ચીકીર્ષા. ચીકીરભ્યામમાં શું કરશું? એમ જ ચીકીર્ષ વત્તા ભ્યામ. અહીંયા પણ તમારે અલગ્યાભ્યો સૂત્રથી, સૂત્રથી આ સનો લોપ કરી નાખો, આ સનો લોપ અલગ્યાભ્યોથી થાય, ચીકીર્ષ વત્તા ભ્યામ, અને ભેગું કાઢો રવસ ચીકીર ભ્યામ, હ ને. તો ચીકીર્ષા, ચીકીર ભ્યામ, ચીકીર બિહી, ચીકીર્ષે, ચીકીર ભ્યામ, ચીકીર બિહ, ચીકીર્ષહ, ચીકીર ભ્યામ, ચીકીર બિહ, ચીકીર્ષ, એવી ચીકીર્ષું, એમ એના રૂપો થશે. એકદમ સેલા છે, પીપઠી કર્યા એવી રીતે જ કરવાના છે. આ પ્રમાણે સકારાંત શબ્દોની સિદ્ધિ તમારા અહીંયા પૂરી થાય છે, એટલે મૂર્ધન્ય સકારાંત શબ્દોની અહીંયા રૂપસિદ્ધિ પૂરી થાય છે. ત્યારબાદ હવે આવે છે વિદ્વાન, વિદ્વાંસો, વિદ્વાંસ, વિદ્વાંસમ, વિદ્વાંસો, વિદ્વાંસ,
विदुषा विद्वद्भ्याम विद्वद्भिः विदुषे विद्वद्भ्याम विद्वद्भ्यः विदुषः विद्वद्भ्याम विद्वशः विदुषः विदुषां विदुषे विदुषः विदुषो आ रूपो जे आवे छे विद्यार्थी मित्रों विद्वानना रूपो आपणे बधा बहु बोलीए छे पण साची साधनिका जो तमने आवडी जाय तो खबर पड़े जो वस प्र क्वसु ने वस आ बधा जे प्रत्ययो छे ए भूतकाळमां यद्यपि लागे छे क्वसु पण अहींया एक विद्वान विद्वत शब्द एवो छे के अहींया वर्तमान काळमां क्वसु प्रत्ये लागे छे एटले विद्वत शब्दनो मीनिंग थाय जाणकार जाणनार आम आपणे बोलीए क्वसु प्रत्ये लगाड़िए तो ये परोक्ष भूतकाळमां जे परोक्ष लगाड़िए जेम के गम धातुनुं जगाम तो वस क्वसु प्रत्ये लगाड़ीने थाय जगमीवान जगनवान बे रूपो बने तो जगमीवान एटले जगामनो जे अर्थ थाय है ने के भाई हनुमान लंकाम जगाम हनुमानजी लंका गया हता तो हनुमान लंकाम जगमीवान पण बोली शकाय ने जगनवान पण बोली शकाय तो हनुमानजी लंका गया हता तो ये क्वसु प्रत्ये लागे छे ए परोक्ष भूतकाळमां लागे छे क्रुदंत बने छे आमा पण क्वसु लागेलो छे पण आ एक ज अपवाद एवो छे के अहींया विद्वान शब्दमां विद्वसमां क्वसु प्रत्ये वर्तमान काळमां लाग्यो एटले वेत्तीति विद्वान है ने जे जाणे छे ते भूतकाळ नथी जाणकार विद्वान एटले जाणकार वेत्तीति विद्वान छे आपणे नो के कीधो विद्वान छे विद्वान एटले जाणकार छे तो आपणे एनो साधनिका करीए विद्वस शब्द केवी रीते थयो विद्वान एटले जाणकार एवा सकारांत शब्दना रूपो हवे आपणे दंत्य सकारांतना सिद्ध आपणे करीए छीए तो विद धातुने शत्रु प्रत्ये लगाड़वानो कयो लगाड़वानो विद धातु छे कयो लागे एने शत्रु शत्रु प्रत्ये जे लागीए आपणे आ शत्रु प्रत्येनो छोकरा वधे अत एटले विद वत्ता अत देखाय छे ने बराबर तो विद वत्ता अत आ शत्रु प्रत्ये लगाड्या पछी विदेहे शतुर्वसु ए सूत्र थी कई सूत्र छे विदेहे विदेहे शतुर्वसु विदेहे शतुर्वसुहु के विद थी परमा शत्रु ने वसु थाय छे आ सूत्र छे तो विद थी परमा जे शत्रु छे आ शत्रु छे ने शत्रु प्रति एने शुं थाय छे तो अतना स्थान में वसु आदेश थशे अने वसु नो वस से वस वसु नो हुं वधे वस एटले थयु विद वस केवो शब्द बन्यो विद्वस है ने भेगू करो तो हुं बने विद वस विद्वस विद्वस वत्ता सु हवे आवो विद्वस शब्द बनी गयो विद वस विद्वस वत्ता सु विद्वस वत्ता सु बनी गया पछी वसुमा जे आपणे उकार वसुमा उकारित छे एटले उगित चाम सर्वनाम स्थाने चा धातो हो सूत्र कहे छे उगित होय तो नुमनो आगम थाय एटले विद व अने नुमनो वच्चे अहीं न आवशे है ने मेदोच्चंत्यात पर विद्वंस वत्ता सु हल्की अभियो दीर्घ सुदृश्य प्रक्रमालथी सुनो लोप करो संयोगांतस्य लोप सूत्र थी तमे सनो लोप करशो तो बनशे विद्वन हवे अहींया नांतनी उपधाने दीर्घ करवू छे आपणे तो ननी उपधाने दीर्घ अहींया केनेथी करशुं सर्वनाम स्थाने चा धातु हो तो के ना हवे जो सर्वनाम स्थाने चा संबुद्धव सूत्र छे ने એ અહીંયા નાંતની ઉપધાને શું કરે દીર્ઘ કરવા આવે શું કરવા આવે દીર્ઘ કરવા આવે તો દીર્ઘ કરવા આવે ત્યારે સનો લોપ અસિદ્ધ થતા વિદ્વન શબ્દ નાંત નહીં ગણાય તમે સંયોગાંતસ્ય લોપ સૂત્રથી પહેલાં તમે દીર્ઘ અલગ્યા દીર્ઘ સુતિસ્ય પ્રક્તમાલથી આનો લોપ કર્યો સંયોગાંતસ્ય લોપથી કેનો લોપ કર્યો દંત્ય સનો લોપ કર્યો એટલે શું બન્યું વિદ્વન બન્યું હવે અહીંયા તમે સર્વનામ સ્થાને ચા સંબુદ્ધો સૂત્રથી આ નાંતની ઉપધાને કે હું શું કરું દીર્ઘ કરું હવામાં આવે છે ને એને વાન કરું તો દીર્ઘ કરવા આવે ત્યારે વિદ્વન શબ્દ છે ને એ નાંત ગણાશે નહીં કેમ તો કે 8-2-23 જે આપણે સંયોગાંતસ્ય લોપ કર્યો ને 8-2-23 એ ત્રિપાદીનું સૂત્ર છે ને એ અસિદ્ધ મનાશે શું મનાશે અસિદ્ધ જ્યારે તમે સર્વનામ સ્થાન ચા સંબુદ્ધવ એટલે કે સર્વનામ સ્થાને ચા સંબુદ્ધનો અર્થ છે એનો નંબર છે 6-4-8
અને સંયોગાંતસ્ય લોપહનો નંબર છે 8 2 23. તો જ્યારે આ સૂત્ર અહીંયા લગાડવા આવો તમે કે ભાઈ ન મળી ગયો આ સૂત્ર, એટલે કે પોલું સર્વનામ સ્થાન ચા સંબુદ્ધ હને એની નાંતની ઉપધાને દીર્ઘ કરવા આવો, જ્યારે દીર્ઘ કરવા આવો ત્યારે અહીંયા તમે જે સનો લોપ કર્યો છે સંયોગાંતસ્ય લોપથી એ સૂત્રોક્ત સનો લોપ શું મનાય? અસિદ્ધ મનાય. એટલે અહીંયા દેખાય આમ. હવે જો દેખાય તો સર્વનામ સ્થાને ચા સંબુદ્ધ સૂત્ર શું કહે કે ભાઈ નાંતની ઉપધાને દીર્ઘ કરું, તો આ નાંતની ઉપધા ન થઈ, આ તો અંશની ઉપધા થઈ. ઉપધા કોને કહેવાય? અલોંત્યાત પૂર્વ ઉપધા, છેલ્લો જે હોય એની પૂર્વનું હોય એને ઉપધા કહેવાય. તો અહીંયા જ્યારે ઉપધાને દીર્ઘ કરવા આવશો ત્યારે સ છે એ અસિદ્ધ મનાશે, એટલે અંશ દેખાશે. તો અંશ દેખાશે એટલા માટે શાંત મહતઃ સંયોગસ્ય સૂત્ર બતાવ્યું છે. હમણાં ભણી ગયા આપણે પૂર્વના પાઠોમાં. કયું સૂત્ર છે? શાંત. શાંત એટલે સ અંતવાળો થયું ને, અંશ અથવા મહત શબ્દ. તો શાંત મહતઃ સંયોગસ્ય એ સૂત્રથી એમ કે છે કે શાંત સંયોગવાળા શબ્દને નકારની ઉપધાને દીર્ઘ કરો. શાંત છે ને, શાંત સંયોગ છે કે નહીં, સ અંતવાળો એની ઉપધામાં આવ્યા છે ને અ, તો એને દીર્ઘ કરો. શું બન્યું? વિદ્વાંસ વત્તા સ જે હતો એ જ અલગ્યા વિરોધી ગયા, સંયોગાંતસ્ય લોપઃ અને વિદ્વાનની સાધનિકા થઈ. ખબર પડી? બસ વિદ્વસ વત્તા ઔ, વિદ્વસ વત્તા ઔમાં પણ ઉગી દેજામ સર્વનામ સ્થાને ધાતુઓથી નુમ થશે, એટલે વિદ્વંસ વત્તા ઔ શાંત મહતઃ સંયોગ હશેથી નકારની ઉપધાને દીર્ઘ થશે. વિદ્વાંસ વત્તા ઔ, એટલે વિદ્વાંસ વત્તા ઔ, વિદ્વાંસ ધન ઔ, ધારો કે આવું કર્યું હોય હે ને, વિદ્વાંસ ધન ઔ. તો અહીંયા તમારે ઔ પરમા છે. નશ્ચાપદાંતસ્ય જલી સૂત્રથી એટલું ખાસ ધ્યાન રાખજો, નશ્ચાપદાંતસ્ય જલીથી અપદાંત નકારનો અનુસ્વાર થઈ જાય, એટલે અહીં મેથ મીંડું આવી, એટલે વિદ્વાંસ વિદ્વાન વિદ્વાંસ ઔ વિદ્વાંસ ઔ, એટલે વિદ્વાન વિદ્વાંસ ઔ વિદ્વાંસ હે, વિદ્વાંસમ વિદ્વાંસ ઔ વિદુષ, વિદ્વાંસમ વિદ્વાંસો વિદુષ. અચ્છા હે વિદ્વાન છે એમાં શું કરશું? તો કંઈ નહીં, હે વિદ્વસ શબ્દ, શું શબ્દ છે? હે હે વિદ્વસ શબ્દ અને શું સંબોધનનું, અને એમાં પણ નુમ તો ઉમેરાશે જ, એટલે હે વિદ્વંસ ધન સ અને હે વિદ્વન વત્તા સ, એમાં દીર્ઘ ગ્યા હલગ્યા ભ્યો દીર્ઘ સુધી શિવપ્રક્તમ હલથી લોપ કરી નાખો, અને શાંત મહસંયોગથી નની ઉપધાને દીર્ઘ સંબોધનમાં નહીં થાય, કારણ કે એ શું કહે છે? સંબોધનમાં ના પાડે છે હે ને, એટલે સંબોધનમાં દીર્ઘ ઉપધાને સંબોધનમાં ન થાય તો એમનું એમ રહેશે. ખ્યાલ આવ્યો? હે વિદ્વંસ વત્તા સ, તું સુના સનો દીર્ઘ ગયા વ્યંજના સેહે, એટલે કે અલગ્યા ભ્યો દીર્ઘાથી લોપ કર્યો, એટલે પછી સ જે વધ્યો એ સનો તમારે સંયોગાંતસ્ય લોપથી લોપ કર્યો, એટલે હે વિદ્વન ઉભયનું અહીંયા કે શાંત મહતઃ સંયોગસ્યથી દીર્ઘ નહીં થાય, કારણ કે સંબોધનમાં એ ના પાડે છે. એટલે વિદ્વાન વિદ્વાંસૌ વિદ્વાંસ વિદ્વાંસમ વિદ્વાંસૌ, હવે બનશે વિદુષ. કયું રૂપ બનશે? વિદુષના રૂપો કેમ બનાવશું? તો વિદ્વસ શબ્દ એમને એમ રાખશું આપણે, વિદ્વસ અને શસ પ્રત્યે, શસ શસ કયો છે? શસ શસ માઇનસ અસ, એટલે વિદ્વસ વત્તા અસ, આવી સ્થિતિ થઈ. ત્યારબાદ એક સૂત્ર આવી ગયું કે છે વસોહ સંપ્રસારણ, કે છે વસવંતસ્ય ભસ્ય, વસુ પ્રત્યય અંતવાળો આ છે આ છે, અને ભસ્ય એટલે કે પાછું ભસંજ્ઞક, વસુ અંતવાળો હોય અને ભસંજ્ઞક જો શબ્દ હોય તો કે છે ભસ્ય સંપ્રસારણ સ્યાત, એનું સંપ્રસારણ થાય. તમને ખબર છે સંપ્રસારણ એટલે શું? ઈક યણ સંપ્રસારણ, એકના સ્થાનમાં યણ થાય એ ઈકો યણ છે, પણ યણ ઈક યણના સ્થાનમાં ઈક થાય એ ઊંધું, એને સંપ્રસારણ કહેવાય. એટલે ય વર ઈ ઉરૂ લૂના સ્થાનમાં તો ય વર લ કરતા હતા એ યણ કહેવાય, પણ ય વર લના સ્થાનમાં ઈ ઉરૂ કરવું એ બધું થયું તમારે સંપ્રસારણ હે. તો સંપ્રસારણ કરશું આપણે, તો વિદ્વાન વિદ્વસ શબ્દ વિદુષની સાધનિક આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ત્યારે વિદ્વસ વત્તા શસ જ્યારે કર્યું યચી ભમથી પૂર્વની ભસંજ્ઞા, આની શું થાય? ભસંજ્ઞા થાય ને યચી ભમથી. પછી એ શબ્દ વસુ પ્રત્યાયન છે વિદ્વસ વત્તા, એમાં સંપ્રસારણ એટલે વને ઉકાર થશે, એટલે વિદ આ વ છે ને, આ વ એને શું ઉ
અને ઉ કર્યો તો આમાં અસ વધ્યો કે નહીં? વિદ ઉ આ વધ્યો અહીંયા અસ, વિદ ઉ અસ અસ, વિદ ઉ અસ અસ, આટલું થયું. વિદ ઉ અસ અસ આવું બન્યા પછી સંપ્રસારણાચથી સંપ્રસારણની પરમાં આવેલો અચ, આ સંપ્રસારણ છે એની પરમાં આવેલો અચ છે, એને પૂર્વરૂપ એકાદેશ થયા એટલે પૂર્વમાં ભળી જાય. એટલે રહ્યું તમારે વિદ ઉ આ ભળી ગયામાં, આ સ અહીંયા સનો સ અને અસ આ ભેગું કરો તો શું થાય? વિ દુ સસ થયું, વિદુષસ હે ને, બસ વિદુષસ થયું. બસ વિદુષવત્ત આદેશ પ્રત્યય સૂત્રથી વસુ પ્રત્યયનો જે સકાર છે ને એ ઈણની પરમાં હોવાથી મૂર્ધન્ય વિધિ થશે, એટલે અહીંયા કરી દો આદેશ પ્રત્યયથી વિદુષસ. અને સકાર આ દંત્ય સકાર છે એનો સકાર હશે ઋત્વ વિસર્ગ, શું બનશે? વિદુષઃ. સારું બન્યું, વસો સંપ્રસારણથી સંપ્રસારણ થયું એટલે વિદ્વાન, વિદ્વાંસો વિદ્વાંસ, વિદ્વાંસ વિદ્વાંસો, વિદુષઃ. ટા આવશે તો આ ભેળવી દો, અસની જગ્યાએ ટામાં આ ભેળવી દો, વિદ્વસ અસ છે ને અહીંયા અસ ભેળવી દો, વિદુષા વિદુષા તૃતીયામાં વિદુષા અચ્છા વિદ્વસ વિદ્વ વિદ્વસ વત્તા ભ્યામ, વિદ્વસ વિદ્વસ ધન ભ્યામ, આમાં શું કરશું? વિદ્વસ ધન ભ્યામમાં વિદ્વસનો જે સ છે એને તમારે એક સૂત્ર તમે પૂર્વમાં ભણી ગયા, વસુ શ્રમસુ ધ્વસ્વન ડુહામ દહ, એનાથી શાંત વસુ પ્રત્યાયન વિદ્વસ શબ્દના સના સ્થાને દ થાય એટલે વિદ્વદ વત્તા ભ્યામ, ભેગું કરો વિદ્વદ ભ્યામ થયું. વિદ્વદ ભ્યામ વિદ્વદ બિહિ વિદ્વદ વિદુષે, વિદ્વદ ભ્યામ વિદ્વદ ભ્ય, વિદુષ હ વિદુષો, હો વિદુષા વિદુષી, વિદુષો હો વિદ્વત્સુ, અને હે વિદ્વન હે વિદ્વાંસો હે વિદ્વાંસ, એ પ્રમાણેના તમારે એના રૂપો પૂરા થયા. અહીંયા તમારે વિદ્વાન શબ્દની સાધનિકા પૂરી થઈ. ત્યારબાદ આગળનું હવે પુંસો અસુંગ સૂત્ર ભણશું, પુમાન શબ્દની સાધનિકા, પછી અદસો ઔ સુલોપશ્ચ, અદસો અદસો સેર દાદુ દોમહ, એ તો બહુવચન અને નમૂને આગલા પાઠમાં એ ચાર સૂત્ર આપણે લઈ લેશું, અને હલંત પુલ્લિંગ પ્રકરણ તમારું ત્યારે પૂરું થશે. ત્યાં સુધી બધા આનંદમાં રહેજો. જય શ્રી કૃષ્ણ.